વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 વિષય છે આપણો ગુજરાતી પાઠ છે આપણો છઠ્ઠો ભીખુ જેના લેખક છે ગૌરીશંકર બોરધરામ જોશી જેનું ઉપનામ છે ધૂમકેતુ આપણે ભાગ 1 2 જોઈ ગયા કે જેની અંદર આપણને પાઠ વિષયની થોડી ઘણી સમજણ મળી ગઈ કે ભીખુ ભીખુ નામ નહીં આવ્યો જો સુધી પણ એક ગરીબ છોકરો હોય છે એ ગરીબ છોકરો ત્યાં આગળ દુકાને જાય છે લેખક એના તરફ જોઈ રહે છે પેલી સ્ત્રીને પણ જોઈ છે તો સ્ત્રીની આજુબાજુ પણ બે ત્રણ છોકરાઓ હોય છે એક છોકરો એના ખોળામાં હોય છે અને એને પૈસા આપે છે તે વખત જાગી જઈને છોકરાઓ બોલે છે કે ભાઈ મને મા મને ખાવાનું આપો ત્યારે એની માએ કહે છે કે ખાવાનું તો ભાઈ આવે ત્યારે કેમ કે ભાઈ ખાવાનું લેવા ગયો હોય છે ને જ્યારે એ છોકરો પેલી મીઠાઈની દુકાન આગળ લેખક એને જુએ છે એટલે તે વખતે એમને ખબર પડી જાય છે કે આ છોકરો કોણ તો પેલા કુટુંબનો સ્તંભ સ્તંભ એટલે કે અધર થાંભલો એટલે આમ સ્તંભ એટલે થાંભલો કહેવાય પણ પાઠની અંદર શું કે એ એ જે કુટુંબ છે એનું ભરણ પોષણ એટલે કે એ કુટુંબનો અંદર આ છોકરો હોય છે પછી છોકરાને પેલા પારસીની જે સ્ત્રીઓ હતી એનો જે પટ્ટાવાળો હતો એને ધમકાવે છે ને કહે છે જ્યાંથી જા તારે શું લેવાનું હોય છે પછી છોકરો દુકાને જાય છે અને દુકાનમાંથી એને દાળિયા ખરીદે છે અને પછી એ ક્યાં જતો રહે છે એ પોતાના ત્રણ દરવાજા છે ત્યાં પછી દૂધ વીટાડી લે કે દાળિયા એક ખીંડામાં વીટાડી દે છે દાળિયા લઈને ક્યાં જતો રહે છે ત્રણ દરવાજા તરફ ચાલ્યો જાય છે ત્યાં સુધી આપણે ભાગ બેની અંદર જોઈતું તો એની આગળનું આપણે આજે ભાગ ની અંદર જોઈએ કે જો પાના નંબર 35 પર અને પેલી સ્ત્રી પાસે જ ગયો લેખક એને જુએ છે તો એ છોકરો ક્યાં ગયો ત્રણ દરવાજા પાસે ગયો પણ પેલી સ્ત્રી જે ઘરે બેઠી હતી જેના શબ્દો લેખકે સાંભળ્યા હતા કે એક કંગાલ પર એટલી રકમ કરો એ સ્ત્રી પાસે ગયો પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ખુરશી પર તેને બેસાડીને પૂછ્યું બેટા તે કાંઈ ખાધું બરાબર પેલો છોકરો ત્યાં આગળ પેલી સ્ત્રી પાસે પહોંચે છે તો તરત જ એના જે બધા છોકરાઓ હોય છે એ બધા એને વળગી પડે છે એટલે કે એને ભાજી પડે છે અને પેલી સ્ત્રીએ ફાટેલ તૂટેલ ખુરશી પર એને બેસાડ્યો અને પૂછે છે બેટા તે કાંઈ ખાધું મારા અંગે અંગમાંથી ટળતી ચમકારી પસાર થઈ ગઈ મારા અંગ અંગે એટલે લેખકના અંગમાંથી જાણે પેલા એવું કોઈ આપણે કશું દર્દ ભર્યું જોઈએ તો આપણામાં કેવી કંપારી થઈ જાય ઠંડી જેવું લાગી આવે એવી એમનામાં ચમકારી થઈ ગઈ હા માં તે શાંતિજી બોલ્યો મેં તો બહુ દાળિયા ખાધા ખૂબ પાણી પીધું ને પછી આવ્યું એટલે એની માને એને શું કીધું હા માં મેં બહુ બધા દાળિયા ખાધા પાણી પીધું અને આવ્યો છું અત્યાર સુધી ક્યાં રોકાનો હતો ભાઈ એની માં એને શું કે છે અત્યાર સુધી તું ક્યાં રોકાનો હતો તે છોકરો કે છે માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક સેઠે મને જલેબી ખવડાવી તો કે છે હે તો કે છે હા માં એને શું કીધું કે અત્યાર સુધી ક્યાં રોકાનો હતો તો કે ત્યાં પેલી જલેબીની દુકાન છે ને તો એ દુકાને મેં રોકાયો હતો ત્યાં એક સેઠે મને જલેબી ખવડાવી તેની માં કે છે હે ખવડાવી તો કે હા માં અમારો ભાગ એના છોકરાઓ એના બધા જે છે એ શું કે છે અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા છોકરો શર્મિંદો થઈ ગયો માએ એની સામે ઠપકાથીને સંતોષથી જોયા કર્યું એ જલેબી કીધી કે મને શેઠે જલેબી ખવડાવી મેં ખાધી એટલે પેલા છોકરા કે અમારો ભાગ પછી બધા છોકરા એની તરફ કૂદી પડ્યા તો છોકરો કેવો થઈ ગયો શર્મિંદો થઈ ગયો શર્મિંદો એટલે જંખવાનો પડી ગયો શરમાઈ ગયો કેમ જંખવાનો પડી ગયો કેમ કે એને જલેબી લાવ્યો નહોતો એને પોતે પણ ખાધી નથી છતાં પણ અહીંયા એની માને કહે છે કે મને શેઠે જલેબી આપીને ખાધી છે પેલા છોકરા કે અમારો ભાગ એટલે જંખવાનો પડી ગયો જૂઠો પડી ગયો માએ તેની સામે પાછું થપકાથી પણ જોયા ગયું બેટા એવું હોય તો પોતાના ભંડરડા માટે થોડુંક રાખીએ તું તો મોટો તારા પાડ્યા આ મોટા થાય તેમ છે તારા ક્યાંથી કાઢ્યા કહે છે ને કે બેટા એવું હોય તો તને તારા ભંડરડા માટે રાખવું પડે ને ભંડરડા એટલે શું એના નાના ભાઈ બહેન કે એ જે જલેબી ખાધી એના કરતા તારા ભાઈ બહેનો છે તો એના માટે થોડુંક રાખવું પડે ને તું જ
તર્યા થકી જ આ લોકો મોટા થાય એમ છે. પછી એને દાડિયા આપ્યા ને માં કે છે દાડિયા ક્યાંથી કાઢ્યા? તો કે બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને. કીધું એને બરફ સાર્યો, સાર્યો એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જો, એટલે કે બરફ ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયો હતો તો તેના એના પૈસા 10 પૈસા આવ્યા હતા. હા, કેટલા પૈસાના દાડિયા લાવ્યો? તો કે 6 6 6 એમ બોલતા બોલતા તેને છેવટે કહી નાખ્યું 10. કહી નાખ્યું 10 પૈસાના દાડિયા લાવ્યો છું. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપે છે, પણ આ છોકરાએ ભંડો માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો. એને મદદ કરવી જ જોઈએ. પછી પેલા લેખક એને જોઈ રહ્યા હતા, એનું અવલોકન કરી રહ્યા હતા, એટલે એને એ લેખકને પણ એવું થયું કે આવા લોકોના જીવનને જો ટેકો આપ્યો હોત તો સારું. બધા એમ કે ભિખારીને ઘણી વખત કહે છે તમે ઉદ્યોગ કરો, તમે કામ ધંધો કરો, પણ આ વખતે આવા છોકરાઓને કેવી રીતના કામ ધંધો એમને મળી શકે? આવા જે નાના છોકરાઓ હોય છે, એ નાના છોકરાઓ હોય આવી રીતના 10 જ વર્ષનો છોકરો છે, 8 થી 10 વર્ષનો છોકરો છે, અને એ છોકરાએ જલેબી પણ ચડી કરી, દાળિયા પણ ના ખાધા અને એની માની સામે શું બોલ્યો? ખોટું બોલ્યો કે હા મેં જલેબી ખાધી છે. એટલે કે આવા લોકોની મદદ ખરેખર કરવી જોઈએ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ગયો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી, મેં હોટલને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા, યાદ કર્યા. બીજી વખત, પહેલી વખત ક્યારે? પેલી સ્ત્રી ને આપવાના હતા. પેલી સ્ત્રી બોલતી હતી કે એક કંગાલ પર એટલી રમ કરો. તે વખતે પણ એને સિનેમા ને હોટલને યાદ કર્યા હતા. તે એની પાછળ ખર્ચા ના કર્યા હોત તો આ લોકોને મદદ કરી શક્યો હોત, ને પાછું આ છોકરાને જોઈને ફરી વખત એમને યાદ કર્યા કે તે વાપર્યા ના હોત તો આવા લોકોને આપ્યા હોત. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? પછી બધા થઈના પેલો છોકરો જાય છે એમની પાસે, એમના ભાઈ બંધો પાસે, અને ત્યાં જઈને બધા એમને કહે છે કે આ છોકરાઓને જુઓ. અને પછી શું કહો, અને એ છોકરાઓ એની પાસે જઈને કહે છે, ત્યારે એની મા એ લોકોને ભજી પડે છે, એની માને પણ એના છોકરાઓ પેલા છોકરાને ભજી પડે છે. તો તે વખતે લેખકને બધું એમને યાદ આવે છે કે મેં સિનેમા પાછળ પૈસા વાપર્યા, અને શેની પાછળ પૈસા વાપર્યા? હોટલમાં પૈસા વાપર્યા. તો એ બધું એમને યાદ આવે છે એટલે તરત જ છોકરા પાસે નજીક જાય છે ને એને કહે છે, તારું નામ શું છે? તો અવિશ્વાસભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. પછી એનો હાથ હાથમાં લઈને કહે છે કે છોકરા મેં તે જલેબી ખાધી એ મેં જોયું, તે દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. તો પેલો છોકરો શું કહે છે જોઈએ. પોતાની વાત પડાઈ ગઈ જાણીને એને ઊંચાઈમાં જરા મોં મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ શાહ. પોતાની વાત પડાઈ જોવી કે શું, સમજાઈ જોવી કે એને સમજાઈ ગયું કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ મને ખરેખર જોયું છે કે મેં દાળિયા બી નથી ખાધા અને જલેબી પણ નથી ખાધી. એટલે એ નીચું જોઈ ગયો અને નીચું જોઈને એને જવાબ આપ્યો કે મારું નામ ભીખુ છે સાહેબ. એટલે એ આ વાર્તા પરથી પાત્રનું નામ પડે છે ભીખુ, કે એક છોકરાનું પાત્ર છે અને એ છોકરો પોતાના કુટુંબનું ભરણ પોષણ ભીખ માંગીને પણ કરે છે. છેલ્લે અંતે શું કર્યું, ભીખ તો એને ના મળી, પણ એને જે બરફ સાર્યો હતો એટલે કે બરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયો હતો, અને એના જે 10 પૈસા કે 10 આના આયા હતા અને એમાંથી એ દાળિયા ખરીદી છે અને પોતે ખાતો નથી, જલેબી પણ ખાધી નથી, છતાં એની માને કહે છે મેં જલેબી પણ ખાધી અને દાળિયા પણ ખાધા, પણ એને ખરેખર ખાતા હોતા નથી. કેમ નહીં ખાતા? કે એના ભાઈ બંધુઓને મળ્યા રહે, બધાને સરખે ભાગે વહેંચી શકે અને બધાને એ લોકો ભૂખ્યા ના રહે, એટલા માટે પોતે ભૂખ્યો
રહે છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. આપણે તેનો અભ્યાસ જોઈ લઈએ. તો અભ્યાસની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન છે, અહીં માણસોનો ઠઠારો એટલે તેની અંદર ચાર આપણને વિકલ્પ આપ્યા છે, ધક્કા મુક્કી, ભીડ, મેળો કે ઝગમગાટ. તો માણસોનો ઠઠારો એટલે ભીડ થાય. બીજું છે કે હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે શું? કે પગેથી ચાલીને ગયો, ફૂટપાથ પર ગયો, રોડ પર ગયો કે એક પ્રકારના વાહનમાં ગયો? શું આવશે? ફૂટપાથ પર ગયો. પછી છે ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે. શબ્દનો અર્થ શું છે? નોકરી કરતો, કમાતો, કુટુંબમાં જવાબદાર કે અડગ? શું આવશે? કુટુંબમાં જવાબદાર. ચોથું છે ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? દિલ્હી, અમદાવાદ, ગોંડલ કે વીરપુર? તો અમદાવાદ શહેરની છે. કેમ કે અંદર વડોદરા આવી ગયું. તો વડોદરા એ અમદાવાદનો એક કિલ્લો છે વડોદરા નામનો. તેનું આવી ગયું કે આપણને ખબર પડે તો અમદાવાદની જ વાર્તા છે, એટલે કે અમદાવાદ શહેરની બનેલી ઘટના છે. તો અહીંયા આપણે આ ભાગ આપણો ત્રણ પૂરો કરીએ છીએ. આપણે સ્વાધ્યાય આગળના ભાગમાં જોઈશું.